સુરતના ડુમલ વિસ્તારમાં ફાયરિંગનો મામલો સામે આવ્યો કે જેમાં પૂર્વ પ્રેમિકાના ઝઘડામાં બબાલ થઈ હતી. તો આ મામલે ઝઘડો વધતા ફરિયાદીની રિવોલ્વર લઈ અકીલે એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું કે જે અંગે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. તો બીજી બાજુ યુવતીએ પણ ફરિયાદી મિતેશ જૈન સામે ફરિયાદ નોંધાવી કે જેને આધારે પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી કે જેના અંતે ડુમસ પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી. પોલીસે ફાયરિંગની ઘટનાને લઈ વૈભવ જાસોલિયા, અકીલ પરવેઝ બલોચ અને ઉર્વેશ બૌહાની ધરપકડ કરી કે જે બાદ પોલીસે બે કાર કબજે કરી તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. નરેસિમરણ સાથે CN24 ન્યૂઝ સુરત. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.